મારા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન ડિજિટલ એજ્યુકેશન શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય કોમ્પ્યુટર ધોરણ 3 એના વિશે આજે અભ્યાસ કરવાના છીએ. તો આપણે સ્કૂલ શાળા શરૂ હતી ત્યારે વિન્ડોઝ વિશે અભ્યાસ કર્યો હતો, પણ જે વિદ્યાર્થી મિત્રો આવતા ન હતા, બરાબર ને, તો આપણે આજે ફરીથી વિન્ડોઝ વિશે અભ્યાસ કરીશું. તો જે વિદ્યાર્થી મિત્રો શાળામાં સમજ્યા છે તે પણ ધ્યાન રાખવાનું છે, અને જે વિદ્યાર્થી મિત્રો શાળામાં નહોતા આવતા એ વિદ્યાર્થી મિત્રો પણ ધ્યાન રાખે, કારણ કે આપણે છેલ્લી પરીક્ષામાં કોમ્પ્યુટર વિષયની પરીક્ષા હોય છે, બરાબર. તો આપણે કોમ્પ્યુટરનું પેપર પણ આપવું પડશે, તો આપણને કોમ્પ્યુટરના વિષયનું નોલેજ હોવું જરૂરી છે, બરાબર ને. તો આપણે કોમ્પ્યુટરના પાર્ટ 2 વિન્ડોઝ, પાર્ટ 1 આપણે જ્યારે શાળા શરૂ હતી ત્યારે શીખવાડી દીધો છે. તો આજે આપણે પાર્ટ 2 વિન્ડોઝ વિશે અભ્યાસ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પેન્સિલ રબર પોતાની સાથે રાખે, બરાબર. ચલો, તો વિન્ડોઝ એ ઓપરેટિંગ સિસ્ટમ છે, બરાબર ને. એટલે કે આપણે જે આપણે કોઈપણ કોમ્પ્યુટરમાં કામ કરીએ છીએ ત્યારે આ વિન્ડોઝ નામની એમાં ઓપરેટિંગ સિસ્ટમ હોય છે. ઘર હોય, શાળા હોય, ઓફિસ હોય, દરેક જગ્યાએ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમથી કામ થાય છે. તો એના વિશે આપણે માહિતી મેળવીએ. વિન્ડોઝ શરૂ કરવા એટલે કે આપણે કોમ્પ્યુટર શરૂ કરીએ છીએ તો એમાં સૌથી પહેલાં વિન્ડોઝ, બરાબર ને, એ શરૂ થાય છે. તમે જ્યારે કોમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે વિન્ડોઝ એની મેળે શરૂ થાય છે, એટલે કે તમે સ્વિચ પાડો છો એટલે વિન્ડોઝ લખાઈને આવે છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમને સ્ક્રીન પર નાના નાના ચિત્રો જોવા મળશે. આ ચિત્રો દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? આ વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન છે. આ જે છે એ વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન છે, તેને ડેસ્કટોપ કહે છે. તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ડેસ્કટોપ. આપણે શાળામાં શીખ્યા હતા ને, આ સ્ક્રીનને ડેસ્કટોપ કહેવાય. આ જે નાના નાના ચિત્રો છે એને આઇકન કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? આઇકન, બરાબર. પછી આ જે વાદળી કલરની ઘાટી લીટી દેખાય છે એને ટાસ્ક બાર કહેવાય. શું કહેવાય? ટાસ્ક બાર. ટાસ્ક બારની ડાબી બાજુ સ્ટાર્ટ બટન છે. કયું બટન છે? સ્ટાર્ટ બટન. અને જમણી બાજુ તારીખ અને સમય આપેલા છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને આ જે સ્ક્રીન છે એને ડેસ્કટોપ કહેવાય. તમારી પરીક્ષામાં આના વિશે થોડીક ખાલી જગ્યા અથવા તો એક શબ્દમાં જવાબ પૂછાઈ શકે છે. તો પહેલી પૂછાય કે વિન્ડોઝની મુખ્ય સ્ક્રીનને શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, વિન્ડોઝની મુખ્ય સ્ક્રીનને ડેસ્કટોપ કહેવામાં આવે છે. પછી એવો પ્રશ્ન પૂછાય કે ડેસ્કટોપ પર દેખાતા નાના નાના ચિત્રોને શું કહેવામાં આવે છે? તો એને આઇકન્સ કહેવામાં આવે છે. ડેસ્કટોપ નીચે આવેલી આડી પટ્ટી, વાદળી આડી પટ્ટીને શું કહેવાય છે? તો આ પટ્ટીને ટાસ્ક બાર કહેવાય છે. શું કહેવાય છે? ટાસ્ક બાર, બરાબર. ટાસ્ક બારની ડાબી બાજુ સ્ટાર્ટ બટન છે. કયું છે? સ્ટાર્ટ બટન. અને જમણી બાજુ તારીખ અને સમય. આટલા પ્રશ્નો આ ડેસ્કટોપની સ્ક્રીન પરથી પૂછાઈ શકે છે, ચાહે એ પ્રશ્નમાં હોય કે ખાલી જગ્યામાં, બરાબર વિદ્યાર્થી મિત્રો. આગળ માઉસ પોઈન્ટર. માઉસ પેડ પર તમે જ્યારે માઉસને ખસેડો છો ત્યારે સ્ક્રીન પર તમને એક નાનો એરો ખસતો દેખાશે. જો તમે સ્ક્રીન આ શરૂ છે એમાં તમે કોઈ પણ પ્રોગ્રામ ખોલશો પછી આવો એક એરો દેખાય છે સ્ક્રીન પર. આ એરોને માઉસ પોઈન્ટર કહેવામાં આવે છે. એરો, એરો એટલે તીર. ઇંગ્લિશમાં એને એરો કહેવાય અને ગુજરાતીમાં એને તીર કહેવાય. તે સ્ક્રીન પર માઉસના સ્થાનનો નિર્દેશ કરે છે. માઉસ ક્યાં છે એનો નિર્દેશ કોણ કરે છે? આ એરો. આને માઉસ પોઈન્ટર કહેવાય છે. આથી આ એરોને માઉસ પોઈન્ટર કહે છે. આથી આ એરોને શું કહેવાય? માઉસ પોઈન્ટર કહેવાય. તો તમને પ્રશ્ન પૂછાય કે સ્ક્રીન પરના નાનકડા એરોને ખાલી જગ્યા કહે છે અથવા તો સ્ક્રીન પરના એરોને શું કહે છે? ખાલી જગ્યા હોય કે પ્રશ્ન હોય, તો સ્ક્રીન પરના એરોને માઉસ પોઈન્ટર કહેવામાં આવે છે. અથવા ખાલી જગ્યા હોય
સ્ક્રીન પર દેખાતા નાનકડા એરો પછી ખાલી જગ્યા માઉસ પોઈન્ટર કહે છે. આ બંને રીતે આ પ્રશ્ન પૂછાઈ શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આગળ પછી પ્રશ્ન એવો આવે છે કે માઉસ એ ખાલી જગ્યા માટેનું સાધન છે, તો નિદર્શન માટેનું, શેના માટેનું? અથવા તો એ રીતે પૂછાય કે ખાલી જગ્યા એ નિદર્શન માટેનું સાધન છે, તો માઉસ. બરાબર આ પ્રશ્ન તમારે પૂછાઈ શકે છે. આગળ, તમે માઉસ પેડ પર માઉસને ખસેડો છો ત્યારે તે મુજબ ડેસ્કટોપ પર માઉસ પોઈન્ટર પણ ખસે છે. તમે માઉસ પેડ ઉપર માઉસને આગળ પાછળ કરો તો આ માઉસ પોઈન્ટર છે, તમે માઉસને આગળ ખસેડશો તો એ આ ઉપર જશે, નીચે ખસેડશો તો માઉસ પોઈન્ટર નીચે આવશે, જમણી બાજુ ખસેડશો તો માઉસ પોઈન્ટર જમણી બાજુ જશે, ડાબી બાજુ ખસેડશો તો માઉસ પોઈન્ટર ડાબી સાઈડ ખસે છે. એટલે કે તમે જે રીતે માઉસને ખસેડો છો એ રીતે માઉસ પોઈન્ટર પણ ખસે છે. જો તમે માઉસને ડાબે જમણે ખસેડો તો ડેસ્કટોપ પર માઉસ પોઈન્ટર પણ ડાબે જમણે ખસે છે. ડાબે જમણે એટલે કે આ બાજુ અથવા આ બાજુ, બરાબર ને? આ જ પ્રમાણે જો તમે માઉસને ઉપર નીચે ખસેડો તો ડેસ્કટોપ પર માઉસ પોઈન્ટર પણ ઉપર નીચે ખસે છે. ઉપર નીચે એટલે કે ઉપર નીચે, તમે માઉસને ઉપર લઈ જાઓ તો પોઈન્ટર ઉપર જાય છે, માઉસને નીચે ખેંચો તો આ પોઈન્ટર છે, માઉસ પોઈન્ટર એ નીચે આવે છે. આગળના પાના પર આઇકન. ડેસ્કટોપ પર દેખાતા નાના ચિત્રોને આઇકન કહે છે. આ જે ચિત્રો આપણે આગળ શીખ્યા ને, આ જે ચિત્રો છે આ ચિત્રોને આઇકન કહેવાય. બરાબર, દરેક કમ્પ્યુટરની સ્ક્રીન પર આઇકન અલગ અલગ હોય છે. કોઈના વધારે પ્રોગ્રામની જરૂર હોય તો એ આઇકન વધારે મૂકે છે, કોઈને ઓછા પ્રોગ્રામની જરૂર હોય તો એ આઇકન ઓછા મૂકે છે. એટલે કે દરેક સ્ક્રીન પર એક સરખા આઇકન ન હોય, જરૂરિયાત પ્રમાણે વધારે ઓછા હોઈ શકે છે. દરેક આઇકન વિન્ડોઝના એક એક પ્રોગ્રામનું પ્રતીક છે. એટલે કે દરેક આઇકનમાં જે મૂક્યો છે એને ક્લિક કરો તો એ અલગ પ્રોગ્રામ બતાવે છે. બરાબર, ધારો કે પેઇન્ટ, તમે પેઇન્ટ શરૂ કરો છો, પેઇન્ટ ઉપર પેઇન્ટના આઇકન ઉપર ક્લિક કરો છો તો એ પેઇન્ટમાં તમે ચિત્રો દોરવા અને રંગ પૂરવા માટેનું કામ કરી શકો છો. એવી જ રીતે નોટપેડનું આઇકન હોય અને એની ઉપર તમે ક્લિક કરો તો નોટપેડ વિન્ડો ખુલે છે. બરાબર, નોટપેડ વિન્ડોમાં તમે લખી શકો છો. આગળ, અને કેલ્ક્યુલેટર, જો કેલ્ક્યુલેટરનું આઇકન હોય અને એની ઉપર ક્લિક કરો તો એમાં તમે ગણતરી કરી શકો છો. બરાબર, એમ વિવિધ પ્રોગ્રામો વિન્ડોઝમાં આપેલા હોય છે. બરાબર, આ પ્રોગ્રામો તમે આઇકન તરીકે મૂકો અને એને ક્લિક કરો તો એ પ્રોગ્રામ ડાયરેક્ટ એની વિન્ડોમાં ખુલી જાય છે અને એમાં તમે જે તમે પ્રોગ્રામ ખોલો છો એમાં, ધારો કે પેઇન્ટ ખોલ્યું તો એમાં ચિત્રો દોરી શકો છો. નોટપેડના આઇકન્સ ઉપર ક્લિક કરીને નોટપેડ ખુલ્યું તો તમે લખી શકો છો. કેલ્ક્યુલેટરના આઇકન ઉપર ક્લિક કરો છો અને કેલ્ક્યુલેટરનો વિન્ડો ખુલે છે તો તેમાં તમે ગણતરી કરી શકો છો. એટલે કે દરેક આઇકન એટલે એક એક પ્રોગ્રામનું પ્રતીક છે. આગળ, ટાસ્કબાર. ડેસ્કટોપ નીચે દેખાતી આડી પટ્ટીને ટાસ્કબાર કહે છે. આપણે આગળ શીખી ગયા ને કે પ્રશ્નમાં પૂછાઈ શકે છે ડેસ્કટોપ નીચે દેખાતી આડી પટ્ટીને શું કહે છે, તો પણ ટાસ્કબાર. અથવા તો ખાલી જગ્યામાં પૂછાય કે ડેસ્કટોપ નીચે દેખાતી આડી પટ્ટીને ખાલી જગ્યા કહે છે, તો આપણે ખાલી જગ્યાના જવાબમાં લખીશું ટાસ્કબાર. આપણે શાળામાં પણ આ વસ્તુ શીખી રહ્યા છીએ. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? સરસ, ચલો આગળ. ટાસ્કબારની જમણી બાજુ તમે તારીખ અને સમય જોઈ શકો છો. ટાસ્કબારની જમણી બાજુ શું હોય છે? સમય અને તારીખ. ટાસ્કબારની ડાબી બાજુ એક નાનું બટન છે. આપણે જોઈ ગયા ને આ બટન, આ બટનને સ્ટાર્ટ બટન કહે છે. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સ્ટાર્ટ બટન. આપણે ખાલી જગ્યામાં પણ આવશે સ્વાધ્યાયની. બરાબર, આગળ. વિન્ડોઝમાં મોટાભાગના પ્રોગ્રામ શરૂ કરવા માટે આ બટનનો ઉપયોગ થાય છે. સ્ટાર્ટ બટનમાં તમે ક્લિક કરો એટલે સ્ટાર્ટ મેનુ ખુલે છે અને સ્ટાર્ટ મેનુમાં તમારા કમ્પ્યુટરમાં કામ કરવા માટેના લગભગ બધા જ પ્રોગ્રામો હોય છે. સ્ટાર્ટ મેનુ, આપણે વાત કરીને આગળ કે વિન્ડોઝનો બટન ઉપર ક્લિક કરો એટલે સ્ટાર્ટ મેનુ ખુલે, તો વિન્ડોઝમાં કમાન્ડની યાદીને મેનુ કહે છે. આ જે કમાન્ડની યાદી છે એને મેનુ કહેવામાં આવે છે. માઉસ પોઈન્ટરને સ્ટાર્ટ બટન ઉપર લઈ જાઓ અને માઉસનું ડાબું બટન ક્લિક કરો, તમને એક મેનુ દેખાશે. જો આ બટન ઉપર ક્લિક કર્યું છે તો આ મેનુ દેખાય છે, આ મેનુ કહેવાય, એને સ્ટાર્ટ મેનુ કહે છે. આ પ્રશ્ન પણ તમારા સ્વાધ્યાયમાં આવશે કે માઉસ પોઈન્ટર
સ્ટાર્ટ બટન ઉપર લઈ જાઓ અને ડાબું બટન ક્લિક કરો એટલે ખાલી જગ્યા મેનુ ખુલે છે. તો કયું મેનુ ખુલે છે? સ્ટાર્ટ મેનુ. આ જે છે એ સ્ટાર્ટ મેનુ છે. આગળ સ્ટાર્ટ મેનુ પર કોઈ પણ વિકલ્પ પર તમે માઉસ પોઈન્ટર લઈ જાઓ એટલે કે આ બધા વિકલ્પો છે લઈ જાઓ તો તમને વિકલ્પો હાઇલાઇટ થશે. એટલે કે ધારો કે તમે માઉસ પોઈન્ટરને અહીંયા મૂકો છો પહેલાં જ પ્રોગ્રામ ઉપર, તો એ જે પ્રોગ્રામ છે વાદળી થઈ જશે. એટલી લીટી આ પ્રોગ્રામની આખી લીટી વાદળી થઈ જાય છે, એને હાઇલાઇટ થયું કહેવાય. શું થયું કહેવાય વિદ્યાર્થી મિત્રો? હાઇલાઇટ, બરાબર. એટલે કે તેના પર રંગીન પટ્ટી દેખાશે. વાદળી હોય કોઈ પણ રંગની પટ્ટી દેખાય, જેટલા ભાગ તમે સિલેક્ટ કરો છો એટલે કે ક્લિક કરો છો એટલા ભાગમાં વાદળી રંગ કે કોઈ ઘાટો રંગ દેખાઈ આવે છે, બાકીના બધા જેવા છે તેવા જ દેખાય છે. એટલે એ તમારું માઉસ પોઈન્ટર ત્યાં છે અને એ તમે સિલેક્ટ કરેલું છે એટલે એને હાઇલાઇટ થયું છે એવું કહેવામાં આવે છે. સબ મેનુ આપણે જોયું ને, સ્ટાર્ટ મેનુ વિન્ડોઝમાં કમાન્ડની યાદીને મેનુ કહે છે. હવે સબ મેનુ, તો સ્ટાર્ટ મેનુનો કાળજીપૂર્વક અભ્યાસ કરો. કેટલાક વિકલ્પોની જમણી તરફ એરો દેખાશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે જોયું ને આ સ્ટાર્ટ મેનુ છે, તો આ એરો છે, આ તીર જેવું જે દેખાય છે ને તમને, આ એરો કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એરો. એની ઉપર તમે માઉસ પોઈન્ટર મૂકશો એટલે એકાદ વિકલ્પ પર માઉસ પોઈન્ટર મૂકશો એટલે કે એકાદ એરો પર માઉસ પોઈન્ટર મૂકશો તો તે વિકલ્પ હાઇલાઇટ થશે અને બાજુમાં બીજું મેનુ દેખાશે. એટલે એ તીર ઉપર તમે માઉસ પોઈન્ટર મૂકશો એટલે બાજુમાં એક બીજું મેનુ દેખાશે. આ મેનુને સબ મેનુ કહેવામાં આવે છે. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સબ મેનુ. કોઈ પણ સ્ટાર્ટ મેનુમાં આ રીતનો એરો હોય ત્યાં જઈને તમે માઉસ પોઈન્ટર મૂકો છો તો બાજુમાં બીજું એક મેનુ ખુલે છે. આ મેનુને સબ મેનુ કહેવાય છે. માઉસ પોઈન્ટરને ઓલ પ્રોગ્રામ પર મૂકો, તમને એક સબ મેનુ દેખાશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણું આ છે ઓલ પ્રોગ્રામ. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? હા, ઓલ પ્રોગ્રામ ઉપર તમે માઉસ પોઈન્ટર મૂકશો ને તો આ રીતનું આ જે દેખાય છે ને એ રીતનું સબ મેનુ દેખાશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જે છે આપણે શાળામાં સમજાવ્યું હતું ને કે અહીંયા આગળ જે ચિત્રો આપેલા છે ડાયરેક્ટ, એ દરેક પ્રોગ્રામ છે. એટલે કે એ વિકલ્પ ઉપર તમે માઉસ પોઈન્ટર મૂકશો તો એમાંથી એક જ પ્રોગ્રામ ખુલશે. જ્યારે આ એસેસરીઝ લખ્યું છે ને ત્યાંથી લઈને અહીંયા છેલ્લે સુધી આ ફોલ્ડર છે. આપણે શાળામાં સમજાવ્યું હતું ને ચોપડીનું ઉદાહરણ આપીને કે પૂંઠાની અંદર બધા પાઠ હોય છે, તો આ ફોલ્ડર છે, તો ફોલ્ડરની અંદર બધા પ્રોગ્રામ હોય છે. એટલે કે આ ફોલ્ડરની અંદર કોઈ પણ આ જે બધા ફોલ્ડરો છે એમાં તમે માઉસ પોઈન્ટર મૂકશો અને ક્લિક કરશો તો દરેક ફોલ્ડરની અંદર એક કરતાં વધારે પ્રોગ્રામો સમાયેલા હોય છે. બરાબર? તો પ્રોગ્રામ અને ફોલ્ડરમાં આટલો ફરક છે. પ્રોગ્રામ ઉપર ક્લિક કરશો તો ડાયરેક્ટ એક જ વિન્ડો ખુલશે જે તે પ્રોગ્રામનો તમે ક્લિક કર્યું હશે તેનો. જ્યારે તમે ફોલ્ડર ઉપર ક્લિક કરશો ત્યારે એ ફોલ્ડરની અંદર એક કરતાં પણ વધારે પ્રોગ્રામો હોય છે. બરાબર ને? આપણે ચોપડીના પૂંઠાની અંદર એક કરતાં વધારે પાઠ હોય છે. જે રીતની તમારો અભ્યાસક્રમ હોય એ પ્રમાણેના પાઠ હોય. કોઈ ફોલ્ડરની અંદર 5 પાઠ હોય, કોઈમાં 10 હોય, કોઈમાં 20 હોય. બરાબર ને? તો આ રીતે આ ફોલ્ડરની અંદર અલગ અલગ પ્રોગ્રામો સમાયેલા હોય છે. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? ધારો કે આપણે એસેસરી ફોલ્ડર ઉપર ક્લિક કરીશું તો એસેસરી ફોલ્ડરની અંદર તમારા રોજબરોજના એટલે કે તમારા શાળા જીવનમાં ઉપયોગી એવા પેન્ટ, વર્ડપેડ, નોટપેડ જે તમે શીખો છો ને અત્યારે, આ બધા પ્રોગ્રામો આ એસેસરી ફોલ્ડરની અંદર હોય છે. બરાબર? એવી જ રીતે તમે નીચે નીચે બધા ફોલ્ડરો છે એમાં ક્લિક કરશો તો એની અંદર પણ અલગ અલગ પ્રોગ્રામો હશે. ટૂંકમાં જે આ ચિત્રો દર્શાવેલા છે એમાં એક જ પ્રોગ્રામ હોય છે અને એને ક્લિક કરો એટલે જે તે પ્રોગ્રામનો વિન્ડો ખુલે છે. જ્યારે તમે આ ફોલ્ડર ઉપર ક્લિક કરો છો ત્યારે એ ફોલ્ડરની અંદર એક કરતાં વધારે પ્રોગ્રામો હોય છે. બરાબર? તો આટલો ફરક છે પ્રોગ્રામ અને ફોલ્ડર્સમાં. કોઈ પ્રોગ્રામ ખોલવા માટે તેના નામ પર ક્લિક કરો. હમણાં મેં સમજાવ્યું ને કે કોઈ પણ પ્રોગ્રામ ખોલો છો તો એના નામ પર ક્લિક કરો એટલે વિન્ડોઝ એનો એ પ્રોગ્રામનો ખુલી જાય છે. જો તમે એકાદ ફોલ્ડર પર ક્લિક કરશો, આ ફોલ્ડર એસેસરીથી લઈને અહીંયા નીચે છે ત્યાં સુધીના બધા ફોલ્ડરો છે, એટલે કે પૂંઠાની ચોપડીનું પૂંઠું હોય ને એ રીતના બે ભાગ બતાવે છે એ ફોલ્ડરો કહેવાય.
ક્લિક કરશો તો તે વિસ્તરશે, એટલે કે ખુલશે, બીજું મેનુ ખુલશે, વિસ્તરશે એટલે તેમાં પ્રોગ્રામની બીજી યાદી જોવા મળશે. એમાં પ્રોગ્રામો બીજા હોય છે. ઉદાહરણ તરીકે તમે એસેસરી ફોલ્ડર પર ક્લિક કરશો, હમણાં મેં સમજાવ્યું ને કે એસેસરી ફોલ્ડર ઉપર ક્લિક કરશો તો તે વિસ્તરશે અને તેમાં આપેલા પ્રોગ્રામની યાદી તમે જોઈ શકશો. એટલે કે આ એસેસરી ફોલ્ડર પર ક્લિક કરશો તો એક બીજું મેનુ ખુલશે અને આ એસેસરી ફોલ્ડરની અંદર કેટલા પ્રોગ્રામ છે એનું લિસ્ટ તમને દેખાશે, યાદી દેખાશે. બરાબર. આગળ જો, અહીંયા આપણે એસેસરી ફોલ્ડર ખુલ્યું છે, અહીંયા વાદળી લીટીમાં હાઇલાઇટ થયેલું દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? હા, તો આ કયું ફોલ્ડર ખુલ્યું છે? એસેસરી. તો એની અંદર આ બધા પ્રોગ્રામો આવેલા છે. બરાબર. એમાંથી અમુક પ્રોગ્રામો તમને સમજણ ન પડે, પણ જે આ નોટપેડ છે, પેન્ટ છે, વર્ડ છે, જેની અંદર આપણે લખીએ છીએ ને એબીસીડીને એવું, એ નોટપેડ, વર્ડપેડ અને પેન્ટ, આટલા પ્રોગ્રામથી તમે માહિતગાર છો, ખરું ને? તો એ સિવાયના બધા પણ પ્રોગ્રામ છે જે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. બરાબર. તો આ બધા પ્રોગ્રામો કયા ફોલ્ડરની અંદર છે? એસેસરી ફોલ્ડરની અંદર. એવી રીતે તમે બીજા કોઈ ફોલ્ડર પર ક્લિક કરશો તો એ ફોલ્ડરની અંદર જે પ્રોગ્રામ હશે એ તમને આ રીતે યાદીમાં જોવા મળશે. બરાબર. તો આ છે એસેસરી ફોલ્ડર. બરાબર. ચલો આગળ. વિન્ડોઝ બંધ કરવા માટે, હવે તમારું આ વિન્ડોઝ ખુલ્લું છે, એને બંધ કરવું છે, તો એના માટે શું કરવાનું? તો ટાસ્ક બાર ઉપર સ્ટાર્ટ બટન પર માઉસ પોઈન્ટર મૂકો. સ્ટાર્ટ બટન ઉપર તમે માઉસ પોઈન્ટર મૂકશો, માઉસનું ડાબું બટન ક્લિક કરો અને માઉસનું ડાબું બટન એટલે કે આ આંગળી જે બટન ઉપર રહે છે એ બટન ક્લિક કરો, તમને સ્ટાર્ટ મેનુ જોવા મળશે. આ છે સ્ટાર્ટ મેનુ. બરાબર. કોમ્પ્યુટર બંધ કરવા માટે, આપણે કોમ્પ્યુટર બંધ કરવું છે તો સ્ટાર્ટ મેનુની અંદર આ બાજુ શટ ડાઉન લખેલું છે, SHUTDOWN, આ શટ ડાઉન છે, ત્યાં ક્લિક કરશો એટલે વિન્ડોઝ એની મેળે બંધ થઈ જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો તમારે ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે વિન્ડોઝ કોમ્પ્યુટર બંધ કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો તો સેના ઉપર ક્લિક કરો કરવાનું? શટ ડાઉન ઉપર. સેની ઉપર? ક્યાંથી શટ ડાઉન મળશે? તો સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે સ્ટાર્ટ મેનુ ખુલશે. સ્ટાર્ટ મેનુની અંદર આ સાઈડ શટ ડાઉન લખેલું છે, એની ઉપર ક્લિક કરશો એટલે વિન્ડોઝ એની મેળે બંધ થઈ જશે, એટલે કે કોમ્પ્યુટર બંધ થઈ જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ આપણો પાઠ 2 વિન્ડોઝ પૂર્ણ થાય છે, જે આપણે શાળા શરૂ હતી એ દરમિયાન પણ સમજાવી દીધો છે. બરાબર. તો એના અભ્યાસ વિશે, એના સ્વાધ્યાય વિશે આપણે અભ્યાસ કરીશું. સ્વાધ્યાય પ્રશ્ન 1, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી નામ આપો. તો અહીંયા આગળ જવાબો લખેલા છે, અહીંયા પ્રશ્નો છે. તો આ પ્રશ્નમાંથી આ પ્રશ્ન, આ જવાબ આપણે અહીંથી લખવાના છે. પ્રશ્ન અહીંયા છે. એક પ્રશ્ન, વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન, તો ડેસ્કટોપ. આપણે આગળ શીખી ગયા ને પાઠ શરૂ કર્યો ત્યારે કે વિન્ડોઝની મુખ્ય સ્ક્રીનને ડેસ્કટોપ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ સાથે લખતું રહેવાનું છે, જેથી કરીને તમે નોટમાં લખો તો તમને તકલીફ ન પડે અને પરીક્ષામાં તૈયારી કરવામાં પણ સરળતા રહે. પ્રશ્ન 2, વિન્ડોઝ સ્ક્રીન પર દેખાતા નાના ચિત્રો, તો આઇકન. શું કહેવાય આ ચિત્રોને? આઇકન. તો બીજા નંબરનો જવાબ છે આઇકન. તમારે સાથે વિડીયોમાં જોઈને લખતા રહેવાનું છે. પ્રશ્ન 3, ડેસ્કટોપ નીચે આવેલી આડી પટ્ટી, એને કહેવાય ટાસ્ક બાર. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ટાસ્ક બાર. પ્રશ્ન 4, વિન્ડોઝ સ્ક્રીન પરનો નાનો એરો, એને માઉસ પોઈન્ટર કહેવાય. શું કહેવાય એરોને? માઉસ પોઈન્ટર. એરો એટલે તીર. એરો એટલે તીર. તો આ તીરને શું કહેવાય? માઉસ પોઈન્ટર. પ્રશ્ન 5, ટાસ્ક બારની ડાબી તરફ આવેલું નાનું બટન, તો ટાસ્ક બારની ડાબી બાજુ કયું બટન આવેલું છે? સ્ટાર્ટ બટન. કયું બટન છે? સ્ટાર્ટ બટન. તો આ રીતે તમારે જવાબો લખવાના છે સ્વાધ્યાય પોથીમાં અત્યારે વિડીયો ચાલુ છે તે દરમિયાન. પ્રશ્ન 2, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. અચ્છા, જવાબો, આ કૌંસમાં આપેલા જવાબો છે એ તમારે ખાલી જગ્યામાં લખવાના છે. ખાલી જગ્યા 1, જ્યારે તમે જ્યારે કોમ્પ્યુટર શરૂ કરો છો ત્યારે ખાલી જગ્યા એની મેળે શરૂ થાય છે. તો આપણે શીખી ગયા ને વિદ્યાર્થી મિત્રો,
કમ્પ્યુટર શરૂ કરો ત્યારે વિન્ડોઝ એની મેળે શરૂ થાય છે. તો જવાબમાં આવશે વિન્ડોઝ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? વિન્ડોઝ. ખાલી જગ્યા નંબર બે, વિન્ડોઝમાં કમાન્ડની યાદીને ખાલી જગ્યા કહે છે. તો વિન્ડોઝમાં કમાન્ડની યાદીને મેનુ કહે છે. તો બીજા જવાબમાં આવશે મેનુ. ખાલી જગ્યા નંબર ત્રણ, જ્યારે તમે ખાલી જગ્યા બટન પર ક્લિક કરશો ત્યારે સ્ટાર્ટ મેનુ જોવા મળશે. તો કયા બટન ઉપર ક્લિક કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? સ્ટાર્ટ બટન ઉપર. કયા બટન ઉપર? સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે સ્ટાર્ટ મેનુ જોવા મળશે. તો આપણે અહીંયા લખીશું સ્ટાર્ટ. ખાલી જગ્યા ત્રણનો જવાબ સ્ટાર્ટ. ખાલી જગ્યા ચાર, મેનુ પર નાનો રાઈટ એરો ધરાવતા નામ પર જો તમે માઉસ પોઈન્ટર મૂકશો તો તમે ખાલી જગ્યા મેનુ જોઈ ખાલી જગ્યા જોઈ શકશો. તો સબ મેનુ. કયું મેનુ જોવા મળશે? સબ મેનુ. બરાબર વિદ્યાર્થી મિત્રો? આગળ ખાલી જગ્યા પાંચ, વિન્ડોઝને બંધ કરવા માટે સ્ટાર્ટ મેનુ પર ખાલી જગ્યા પર ક્લિક કરો. આપણે છેલ્લે શીખી ગયા ને વિન્ડોઝ બંધ કરવો છે, તો સ્ટાર્ટ મેનુ પર શટ ડાઉન પર ક્લિક કરવાનું. ક્યાં ક્લિક કરવાનું વિદ્યાર્થી મિત્રો? શટ ડાઉન. SHUTDOWN. શટ ડાઉન. શટ ડાઉન ઉપર ક્લિક કરશો એટલે વિન્ડોઝ એની મેળે બંધ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે વિડીયોમાં જોઈ અને આ સ્વાધ્યાય પોથીમાં લખાઈ ગયું હશે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો તમારે આ સ્વાધ્યાયનું હેડિંગ આપી અને તમારે સારા અક્ષરે તમારી નોટબુકમાં, કમ્પ્યુટરની નોટબુકમાં લખવાનું રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? આવજો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું નવા પાઠ સાથે. બરાબર, અભ્યાસ ચાલુ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઘરે લોકડાઉન થયું છે તો રમવામાં ટાઈમ વેડફતા નહીં, કારણ કે પરીક્ષા આપણી લેવાશે, બરાબર ને? તો તમે વિડીયો જોયેલા હશે, ભણેલા હશો તો તમને લખવાની ખબર પડશે, નહીં તો લખવામાં સમજ પડશે નહીં. તો દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયો જોજો, લખજો અને લેસન પણ નોટબુકમાં કરજો. આવજો.